તો મિત્રો આપણે હવે જોઈએ આરએનએ આર એનએ એટલે રિબોન્યુક્લિક એસિડ સામાન્ય રીતે રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ આ બંને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે મોટે ભાગે આર એનએ છે એ વાયરસમાં ખાસ કરીને એમાં પણ વાનસ્પતિક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે બરાબર તો આર છે રિબોઝ ન્યુક્લિક એસિડ તેમની શોધ પણ વોટસન અને ક્રિક દ્વારા થયેલી છે એવું માનવામાં આવે છે એમાં પણ ઘણા થોડા મતમતાંતરો છે સામાન્ય રીતે જો ડીએનએ હોય તો તેમાં ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તેમાં ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે એડેનાઇન થાઇમિન સાઇટોસીન અને યુરાસીન જ્યારે આરએનએ હોય છે તેમાં થાઇમિનના બદલે યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ છે તે આવેલો હોય છે ખાસ મિત્રો યાદ રહે તમારા માટે કે સામાન્ય રીતે જે ડીએનએ હોય બરાબર તો ડીએનએની અંદર ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ એડેનાઇન થાઇમિન સાઇટ્રોસીન અને એ ટીજીસી બરાબર તો ડીએનએમાં એ ટી જી અને સી આવા ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ છે તે આપણે જોઈ શકીએ છીએ બરાબર તો એ એડેન્નાઇન થી ટી થાઇમિન જી ગ્વાનિન અને સી સાઇટોસી જ્યારે આરએનએ છે એમાં થાઇમિનના બદલે યુરાસિલ નામનો નાઇટ્રોજન બેઝ છે તો સામાન્ય રીતે આ યુરાસિલ નાઇટ્રોજન બેઝ જે છે તે અલગ પડે છે તેથી આરએનએ છે ડીએનએ કરતાં અલગ જોવા મળે છે બરાબર આરએનએ નું કામ શું હોય તો કે ડીએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ કરવા માટે જરૂરી આરએનએ બનાવે છે અને આ આરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ કરવા માટેની માહિતી એને રિબોજોસ પર લાવવાના કાર્ય સાથે સંકળાયેલું છે આવી જ રીતે આરએનએ છે એ મેં કીધું એમ હોય બધા સજીવોમાં પરંતુ જનીન દ્રવ્ય તરીકે વાનસ્પતિક વાયરસમાં એ જોવા મળે છે આર મુખ્ય ત્રણ પ્રકારના હોય છે આર આર ટી આરએનએ અને એમ આરએનએ આર આર એટલે કે રિબોજોમલ આર એનએ ટી આર એન એટલે કે ટ્રાન્સફર આર ટ્રાન્સફર કરવું એટલે કે વહન કરવું તેથી શબ્દ આવ્યો વાહક આરએનએ અને

છ હજાર રૂપિયામાં એમાં પણ તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે એટલે માત્ર તમને ત્રણ હજાર રૂપિયામાં કોર્સ અવેલેબલ કરવામાં આવે છે તમારી આઈ સીએસની એપ્લિકેશન ઉપર જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે આ ડિટેલની અંદર આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો ચારસો પચાસ કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે

તો આ રંગસૂત્રની વાત કરવામાં આવે તો મનુષ્યની અંદર કુલ ત્રેવીસ જોડ રંગસૂત્ર છે તે જોવા મળે છે કેટલા ત્રેવીસ જોડ આ ત્રેવીસ જોડ એટલે કે કુલ છેતાલીસ નંગ રંગસૂત્ર થાય તો એ ક્યાંથી આવે તો સામાન્ય રીતે આ જે રંગસૂત્ર છે તેમાંથી ત્રેવીસ રંગસૂત્ર એક માતા તરફથી વારસામાં મળે છે જ્યારે ત્રેવીસ છે તે પિતા તરફથી એટલે કે કોઈ પણ બાળક હોય તેનું નિર્માણ હંમેશા ફલિતાંડમાંથી જ થતું હોય છે આ ફલિતાંડમાં અંડકોષનું ફલન શુક્રાણુ દ્વારા થાય બરાબર આ અંડકોષ અને શુક્રાણુ બંને એક અર્ધિકરણ નામની પ્રક્રિયા દ્વારા બને છે તેથી માતા અને પિતામાં જેટલા જેટલા રંગસૂત્રો હોય તેની કરતાં અડધા અડધા રંગસૂત્ર આ અંડકોષ અને શુક્રાણુઓમાં આવે અને એ બંને પાછા જોડાય એટલે ફલિતાંડ બને છે અને એ ફલિતાંડમાંથી સમવિભાજનની પ્રક્રિયાથી બાળકનું નિર્માણ છે તે આગળ થતું હોય છે તો આમ છેતાલીસ રંગસૂત્ર પૈકી ત્રેવીસ રંગસૂત્ર માતા તરફથી પ્રાપ્ત થાય ત્યારે બીજા જે ત્રેવીસ રંગસૂત્ર છે તે પિતા તરફથી વારસામાં મળતા હોય છે આ રંગસૂત્ર એ ગોઠવાયેલા હોય છે એમાં પ્રથમ જોડ એ સૌથી મોટી હોય છે જ્યારે એકવીસમી જોડ એ સૌથી નાની જોવા મળે છે હવે રંગસૂત્ર છે ને મિત્રો એ બે પ્રકારના હોય છે એક દૈહિક રંગસૂત્ર અને બીજા હોય છે લિંગી રંગસૂત્ર તો સામાન્ય રીતે પેલી બાવીસ જોડ એ દૈહિક રંગસૂત્રની હોય છે જ્યારે ત્રેવીસમી જોડ એ લિંગી રંગસૂત્રની જોવા મળે છે અને આ ત્રેવીસમી જોડ જ માનવ જાતની લિંગ નક્કી કરે છે કે એ માનવ નર બનશે કે માદા સામાન્ય રીતે ત્રેવીસમી જોડમાં આવેલા રંગસૂત્ર જો બંને એક્સ એક્સ પ્રકારના હોય તો તે માદા હોય છે અને જો એક્સ વાય પ્રકારના હોય તો તે પુરુષ તરીકે વર્તતા હોય છે હવે આપણે જે વસ્તુ જોઈ ગયા એ જ વસ્તુને આમ તફાવત સ્વરૂપે જોઈએ તો અગાઉ આપણે આદિકોષ કેન્દ્રિય કોષની વાત કરી હતી ત્યારબાદ સુકોષ કેન્દ્રિય કોષની વાત કરી હતી આદિકોષ કેન્દ્રિય કોષ કોને કહેવાય કે એવા કોષ કે જેમાં કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર પટલ હાજર હોતું નથી અથવા તો હોય તો પણ ખૂબ જ અલ્પ વિકસિત હોય મતલબ એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ રીતે અલગ પાડી શકાતું નથી આથી કોષ કેન્દ્ર કેવું છે તો કે આદિકક્ષાનું ખૂબ એટલે ખૂબ અલ્પ વિકસિત આથી તેને કીધું આદિકોષ કેન્દ્રીય કોષ ઉદાહરણ એના કોણ બેક્ટેરિયા અને નીલહરિત લીલ હવે કોષો એમાં અન્ય પટલમય અંગિકાઓ પટલમય અંગિકાઓ એટલે કે વાત કરે હરિત કણ છે કણાપ સૂત્ર ગોલગી કાય અંતઃકોષ રસજાળ લાઇસોજોમ તો આવી કોઈ પણ પ્રકારની પટલમય અંગિકાઓ છે તે આદિ કોષ કેન્દ્રિય કોષમાં જોવા મળતી નથી અને આવા આદિ કોષ કેન્દ્રિત કોષોનું કદ એ પ્રમાણમાં નાનું હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે વનસ્પતિ ફૂગ લીલ પ્રાણી એમના ઉદાહરણ છે બરાબર તો એમાં પટલમય અંગિકાઓ હોય છે કણાપ સૂત્ર ગોલગીકાય હરિતકણ લાઇસોજોમ્સ આ બધી પટલમય અંગિકાઓ છે તે જોવા મળે છે ને મહત્વની બાબત કે એમાં કોષનું કદ

શક્તિ નિર્માણની પ્રક્રિયાઓ માટે મહત્વની હોય છે કોઈ પણ કોષો એની શક્તિ શેમાંથી પ્રાપ્ત થાય તો કે શક્તિ છે એટીપીમાંથી પ્રાપ્ત થતી હોય છે અને સામાન્ય રીતે આવા કણાપ સૂત્રની વાત કરીએ તો એ કણાપસૂત્ર કેવી રચના છે તો કે કણાપ સૂત્ર અતિ સૂક્ષ્મકાયી રચના છે કેવી છે એકદમ સૂક્ષ્મકાયી રચના એ એને અતિ સૂક્ષ્મકાય રચના તરીકે ઓળખવામાં આવે છે આ કણાપ સૂત્ર નળાકાર દંડાકાર કે ગોળાકાર સ્વરૂપમાં પણ જોવા મળતા હોય છે નો વ્યાસ કેટલો હોય એની વાત કરીએ તો સામાન્ય રીતે કણાપસૂત્રનો વ્યાસ જીરો પોઈન્ટ બે થી એક માઇક્રોમીટર જેટલો છે તે જોવા મળતો હોય છે હવે ખાસ કરીને આવા વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્રમાં તેની રચના જોઈએ તેમાં બે આવરણો સ્પષ્ટ જોવા મળશે જેમાં એક બહારની તરફ આવેલું આવરણ હોય છે અને બીજું અંદર તરફ આવેલું આવરણ છે તે જોવા મળે છે હવે બહારની તરફ આવેલું આવરણ એ સળંગ હોય જ્યારે અંદર તરફ આવેલું આવરણ છે તે ગડીમય હોય છે આ ગડીમય રચના એને ક્રિસ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અને આ ક્રિસ્ટિની અંદર તરફ પ્રવાહી રચના આવેલી હોય છે એ પ્રવાહી રચનાને આધારક તરીકે ઓળખવામાં આવતું હોય છે આપણે વાત કરીએ કણાપ સૂત્ર એ કોષનું પાવર હાઉસ કોષ્ટિ તરીકે ઓળખાય છે કારણ તો કે કણાપ સૂત્રની અંદર શ્વસનની પ્રક્રિયા છે તે થતી હોય છે સામાન્ય રીતે આવા સૂત્રમાં શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિડેશનની ક્રિયા દ્વારા તેઓ શક્તિ મુક્ત કરે છે અને એના દ્વારા એટીપીનું નિર્માણ છે તે કરતા હોય છે તો આ એટીપી એ જ શક્તિના ચલણ તરીકે વપરાય છે જેવી રીતે આપણા વ્યવહારમાં રૂપિયો વપરાય છે એમ આ શક્તિ હોય છે એના સજીવોમાં શક્તિનો ટ્રાન્સફર કરવા માટેનો અણુ એટલે એટીપી તો આમ આવું એટીપી જે છે એ કણાવ સૂત્રમાં સંશ્લેષણ પામતું હોવાથી કણાવ સૂત્રને કોષનું શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવતા હોય છે બરાબર તો આપણા શરીરમાં જે અલગ અલગ અંગિકાઓ છે હરેક અંગિકાઓને ચોક્કસ નામ આપવામાં આવે દાખલા તરીકે લાયસોજોમ તો લાયસોજોમ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે સૂત્ર કોષના શક્તિગર તરીકે ઓળખાય છે રિબોઝોમ્સ જે પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે અને કાય જેને કોષના ગેટકીપર તરીકે ઓળખવામાં આવતું હોય છે તો આપણે આ હરેક અંગિકા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે કે રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ફાળો ભજવે છે ગોલ્ગી કાય તો કે અંતઃકોષ સજાળની અંદર જે ઘટક દ્રવ્યો બને છે એના પ્રક્રિયા કરી અને તેમાંથી સરળ સ્વરૂપ આપે છે અને વધારાના દ્રવ્યો છે તેને દૂર કરવામાં તેમજ ગ્લાઇકોપ્રોટીનના સંશ્લેષણમાં મહત્ત્વનો ફાળો ભજવે છે તો આમ એ કોષનું ગેટકીપર તરીકે પણ ઓળખાય છે હવે વાત કરવી છે આપણે એક એવી રચનાની કે જેનો વનસ્પતિમાં અભાવ હોય છે પરંતુ પ્રાણી કોષોમાં જોવા મળે છે એ રચના એટલે કે તારા બેન્ડેન દ્વારા કરવામાં આવેલી છે બરાબર સામાન્ય રીતે આ તારા કેન્દ્રનું નામકરણ અને તેનું વર્ણન અઢારસો ને માં બોવરી દ્વારા આપવામાં આવેલું છે બરાબર તો શોધ થઈ ક્યારે

એવી રીતે એ નલિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે વનસ્પતિ કોષોમાં તેમનો અભાવ હોય છે હવે એમ થાય કે આ તારાકાઈનું કાર્ય શું હોય તો કે તારાકાઈ જે છે એ કોષ વિભાજન દરમિયાન ત્રાક તંતુઓના નિર્માણમાં મહત્વનો ફાળો ભજવતી હોય છે બરાબર તો આપણે મિત્રો તારાકાઈની આ વાત પૂર્ણ કર્યા બાદ હવે જો વાત કરીએ તો મેં કીધું એમ કે તારાકાઈ છે એ માત્ર ને માત્ર પ્રાણી કોષોની અંદર જ છે એ જોવા મળતી હોય છે બરાબર વનસ્પતિ કોષોમાં તેમનો શું હોય છે અભાવ હોય છે તો એમ થાય કે વનસ્પતિ કોષોમાં અભાવ હોય એનું કારણ શું તો કે વનસ્પતિ કોષો જે છે એમાં તારા જગ્યાએ તારા કેન્દ્ર આયોજક વિસ્તાર છે તે જોવા મળે છે અને આ તારા કેન્દ્ર આયોજક વિસ્તાર હોવાથી તેનો અભાવ છે તે જોઈ શકાય છે સામાન્ય રીતે આવા તારાકાઈનું મુખ્ય કાર્ય મેં તમને હમણાં જ વાત કરી કે એક કોષ વિભાજનની પ્રક્રિયામાં મહત્વનો ફાળો ભજવે છે તો એ શું કરે એ દરમિયાન એ દરમિયાન એ ત્રાક તંતુઓના નિર્માણમાં મહત્વનો ફાળો ભજવતું હોય છે તો આમ આ તારાકાઈ એ મહત્વની રચના ગણાય છે હવે વનસ્પતિ કોષ હોવાનું આદર્શ લક્ષણ એટલે તેમાં જોવા મળતા હાજરી બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો છે આ શબ્દમાં મિસ્ટેક કરતા હોય છે બરાબર મોટાભાગે હરિત કણ શબ્દ બોલતા હોય કે વનસ્પતિમાં હરિતકણ આવેલા હોય નો ડાઉટ હરિત છે એ સૌથી વધારે છે પણ એ સિવાય પણ અન્ય રંગના કણો એમાં આવેલા જ છે તો એ બધા અલગ અલગ રંગ માટે જવાબદાર છે એથી તેને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે આ રંજક કણો છે એ વનસ્પતિ કોષોમાં જોવા મળતા હોય છે હવે આ રંજક કણમાં આવેલી રચના એને કહેવાય છે રંજક દ્રવ્ય મિત્રો ખાસ ધ્યાન રાખજો કણ અને તેમની અંદર દ્રવ્ય બંને વસ્તુ અલગ અલગ છે દાખલા તરીકે હરિત કણ છે

આવ્યા છે એ પૈકી એક છે હરિત કણ કોને કહેવાય હરિત નામ જ કહે છે હરા મતલબ કે ગ્રીન લીલું તો એવા પ્રકારના કણો કે જે લીલા રંગના હોય છે તેમને હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે આ હરિત કણ તેમાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે આ ક્લોરોફિલને ગુજરાતીમાં હરિત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે બરાબર તેવું રંજક દ્રવ્ય હરિત કણમાં આવેલું હોય છે તો મિત્રો જોઈએ કે ભાઈ માનો કે આ એક હરિત કણની રચના છે તો એ હરિત કણની રચનામાં આવી રીતે થાઇલેકોઇડની થપીઓ આવેલી હોય છે જે ગ્રેનમ તરીકે ઓળખાય છે અને આ થાઇલેકોઇડની થપીઓની અંદર જે રચના આવેલી હોય એ હોય છે હરિત દ્રવ્ય બરાબર છે તો હરિત કણ એ વિશાળ રચના છે અને તેમાં હરિત દ્રવ્ય છે તે આવેલા હોય છે તો સામાન્ય રીતે આનું કામ શું હોય તો કે એ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મહત્વનો ફાળો ભજવે છે કેવી રીતે આપણે પ્રકાશ સંશ્લેષણ તો કે એ તો ઘણું બધું શીખી ગયા છે કે ભાઈ સૂર્યમાંથી આવતો પ્રકાશ અને જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી આ બંનેને પર્ણની અંદર એકબીજા સાથે પ્રક્રિયા કરી ખાર્બોદિત અને શક્તિ બનાવવાની પ્રક્રિયા અને સાથે સાથે તેમાંથી ઓક્સિજન મુક્ત થાય છે બરાબર તો એ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ પ્રકાશ શક્તિને ગ્રહણ કરે છે બરાબર તો મિત્રો ખાસ કરીને હરિતકણ નામ જ છે હરા મતલબ કે લીલો રંગ એમાં રહેલા ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યને આભારી હોય છે આવા હરિતકણની રચનામાં આપણે વાત કરી બે ભાગ આવેલા હોય છે એક આધારક અને બીજું છે પટલમય તંત્ર તો આપણે એ રચનાની વાત કરીએ કે આધારક અને પટલમય તંત્ર શું છે છે સામાન્ય રીતે હરિતકણ એ બેવડી રચના એમાં બહારનું પટલ સળંગ હોય છે તેમની અંદર આવી થાઇલેકોઇડની થપીઓ છે તે આવેલી હોય છે આ થાઇલેકોઇડની થપ્પીઓને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે એકલું હોય ત્યારે એને ગ્રેનમ કહે છે અને બહુવચનમાં તેને ગ્રાના તરીકે ઓળખવામાં આવતી હોય છે બરાબર તો આવી રીતે આમાં મિત્રો આવી થાઇલેકોઇડની થપ્પીઓ કે જેની સંખ્યા અલગ અલગ હોય છે અને હરેક થાઇલેકોઇડમાં આ ગ્રેનમની રચના પણ અલગ અલગ હોય હવે એમાં હરિત હોય છે આ

તો કે એમના માટે એમને એક તો સૂર્યપ્રકાશ જોઈએ બીજું કાર્બન ડાયોક્સાઇડ જોઈએ અને ત્રીજું પાણીની જરૂરિયાત હોય છે આવા હરિતદ્રવ્ય દ્રવ્ય જે છે એ હરિતકણમાં આવેલા હોય છે એ હરિતકણ વનસ્પતિના પર્ણોમાં મોટે ભાગે જોવા મળે છે એ સિવાય તેમના પ્રકાંડની અંદર પણ અમુક પ્રમાણમાં જોવા મળે છે અમુક વનસ્પતિના મૂળ દાખલા તરીકે ગળો તો ગળોના જે હવાઈ મૂળ હોય છે જેને પ્રકાશ સંશ્લેષી મૂળ તરીકે ઓળખવામાં આવે છે એ પણ હરિત દ્રવ્ય ધરાવતા હોય છે પણ એ અપવાદરૂપ કિસ્સો છે તો એ ખોરાક બનાવશે એ ખોરાક ગ્લુકોઝના સ્વરૂપમાં બનાવે છે પરંતુ એ સંગ્રહ છે એ સ્ટાર્ચના સ્વરૂપમાં કરે છે એમ કે એવું કેમ તો દાખલા તરીકે આપણે કોઈ પણ વ્યક્તિ છે એક જોબ કરે છે હવે એ જોબ કરે છે ત્યાં એવું કહેવાય કે ભાઈ ચાલો તમને એક દિવસના બસો પચાસ રૂપિયા આપે છે તો સ્વાભાવિક છે કે હરરોજ એ બસ્સો પચાસ બસો પચાસ રૂપિયા લેતા આવે તો એ ક્યાં વપરાય ખબર પડે નહીં એની જગ્યાએ તો કે કામ કરો બસો પચાસ રૂપિયા છે તો મહિને મને ત્રીસ દિવસના સાથે આપી દેશો કે જેથી કરીને એક જથ્થામાં રહે અને એને હું લાંબો સમય સુધી સાચવી શકું તો આવું જ અહીંયા છે જો વનસ્પતિ ગ્લુકોજનું સંશ્લેષણ કરી રાખે તો એ ગ્લુકોઝ ફરી પાછો વપરાશમાં આવતો છે જો એ સતત વપરાશમાં આવે તો વનસ્પતિ તેનો સંગ્રહ કરી શકે નહીં આથી આવા ગ્લુકોઝની સાકળ બને છે એટલે કે ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ અને સ્ટાર્ચનું નિર્માણ કરે છે એના એક સંગ્રહ છે તે થતો જોવા મળતો હોય છે તો આ વાત હતી હરિત હવે બીજા છે એમાં રંગકણો કે જે હરિત કણ સિવાયના કણો કે જેને રંગ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે આવા રંગ કણો અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે ફૂલ આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના હોય છે તો એ અલગ અલગ પ્રકારના ફૂલ જે છે એમાં રહેલા રંગ કણોને આભારે જોવા મળતા હોય છે ત્યારબાદ શ્વેતકણો કે રંગહીન કણો આ કોને કહેવાય કે સામાન્ય રીતે જે કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય ધરાવતા નથી કણો 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 રંગહીન કે તરીકે ઓળખવામાં આવે છે છે આવા એ સ્ટાર્ચ ચરબી કે પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરવા માટે વપરાતા હોય છે બરાબર તો આમ આ બટાટા છે તો બટાટામાં સ્ટાર્ચનો સંગ્રહ કરવા માટે સ્ટાર્ચ કણો છે તે આવેલા હોય છે તો મકાઈ છે મકાઈની ઉપર આવેલું સુમિતા એ સ્તર એ પ્રોટીનનો સંગ્રહ કરતું હોય છે તો આવા અલગ અલગ કણો એ અલગ અલગ સંગ્રહકાર્ય સાથે સંકળાયેલા હોય છે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ રસધાની તો રસદાની પણ વનસ્પતિ કોષનું એક આગવું લક્ષણ છે વનસ્પતિ કોષોમાં રસધાની એ પ્રમાણમાં મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષોમાં એ નાના કદની જોવા મળતી હોય છે બરાબર તો મોટે ભાગે મેં કીધું એમ કે વનસ્પતિ કોષમાં એ જોવા મળે છે મોટા કદની હોય વનસ્પતિ કોષને એવું કહી શકાય કે લગભગ એસી જેટલો ભાગ આ રસદાની રોકતી હોય છે એના કારણે જે વનસ્પતિ કોષનો જે આકાર હોય છે તે મેન્ટેન થતો હોય છે હવે એ શું કરે તો કે રસદાની છે એ વનસ્પતિ કોષોમાં રહેલા હાનિકારક બિનજરૂરી ઘન કે પ્રવાહી પદાર્થો જે છે તેનો સંગ્રહ કરે છે જેથી કરીને કોષને બાકી ઘટકોના નુકસાન ન થાય અને કોષનો સારી રીતે વિકાસ થઈ શકે બરાબર તો જેવી રચના છે સામાન્ય રીતે કીધું એમ કે ભાઈ થી નેવું ટકા જેટલો હિસ્સો જે છે તે વનસ્પતિ કોષનો આવરી લેતી હોય છે હવે આ જેવી રીતે કોષ હોય કોષની ફરતે દાખલા તરીકે આ એક કોષ છે બરાબર કોષમાં વચ્ચે જે રસ હોય જેને આપણે કોષ રસ કહીએ છીએ આ કોષ રસ છે ફરતે આવેલું આવરણ પટલ એટલે એને નામ આપ્યું કોષ રસ પટલ બરાબર કોષ રસ પટલ આવી જ રીતે કોષમાં રસધાની હોય બરાબર તો માનો કે આ એક કોષ આ કોષની અંદર આ એક રસધાની છે તેમાં રહેલું જે પ્રવાહી છે ને રસધાનીમાં રહેલો પ્રવાહી એને કહેવાય ધાની રસ મિત્રો ખાસ યાદ રાખજો રહેલું પ્રવાહી એટલે એને કહેવાય ધાની રસ ઊંધું થઈ જાય છે અને આ ધાની રસની ફરતે આવેલું આવરણ જેને કહેવાય ધાની રસ પટલ બરાબર જેને ઇંગ્લિશમાં ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે તરીકે ઓળખવામાં આવે છે તો આવી રસદાની વનસ્પતિ કોષમાં લગભગ એસી થી નેવું ટકા જેટલો હિસ્સો આવરી લે છે જ્યારે પ્રાણી કોષમાં એ નાના નાના કદની જોવા મળતી હોય છે અને મેં કીધું એમ કે આટલી મોટી કદની રજદાની વનસ્પતિ કોષમાં શું કાર્ય કરે તો કે એ વનસ્પતિના કોષને કઠોરતા આપે અને કોષને ફૂલેલો રાખવામાં મદદ કરે છે જ્યારે પ્રાણીઓ હોય છે ખાસ કરીને અમીબા છે પેરામિશમ છે આવા નાના નાના પ્રાણીઓ છે એમાં આવી રજદાનીઓ પાચન અને જળ નિયમનના કાર્યમાં મદદ કરતી હોય છે તો આપ અહીં મિત્રો જોઈ શકો છો આ એક વનસ્પતિ કોષની રચના છે વનસ્પતિ કોષની રચનામાં આ ભાગ રઝદાની છે બરાબર તો આ રઝદાની સૌથી વધારે ભાગ રોકે છે એ સિવાયના આવી અલગ અલગ અંગિકાઓ છે તે તેમાં જોવા મળતી હોય છે ત્યારબાદ મિત્રો આ પ્રાણી કોષની રચના તમે જુઓ તો પ્રાણી કોષની રચનામાં રસદાની છે એ ખૂબ એટલે ખૂબ આવી નાના કદની જોવા મળતી હોય જ્યારે વનસ્પતિ કોષમાં આ રાજધાની છે તે મોટા કદની આવેલી હોય છે સામાન્ય રીતે પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર કોષ રસ પટલ તરીકે ઓળખાય છે જ્યારે આપણે વનસ્પતિ કોષ છે તેમાં સૌથી બહાર કોષ દિવાલ છે તે આવેલી જોવા મળે છે તો આમ એ બંને વચ્ચેનો તફાવત છે તે જોઈ શકાતો હોય તો મિત્રો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે આ બંને રચનાઓ જોઈએ એના આધારે આપણે એમના તફાવતને જોઈએ તો સામાન્ય રીતે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું તફાવત હોય તો આપણે વારંવાર શીખી ગયા છીએ છતાં એક વખત રિપીટ તમને એમ કે આટલી વાર રિપીટ કરવાનું કારણ તો કે આ બાબતો એવી જ છે કે જેટલી વખત પુનરાવર્તન થશે એટલી વખત આપણને વધારે માહોરો થાય અને વધારે વસ્તુ યાદ રહેશે તો વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં બહારની બાજુએ નિર્જીવ અને સેલ્યુલોજીની બનેલી કોષ દીવાલ આવેલી હોય જ્યારે પ્રાણી કોષમાં કોષ દીવાલ આવેલી હોતી નથી પણ બહારની તરફ તેમાં કોષરસ પટલ જોવા મળે છે બીજું તો કે વનસ્પતિ કોષમાં આવેલી કોષ દિવાલ વનસ્પતિને નિશ્ચિત આકાર આપે છે કોષ અભાવ હોવાના કારણે તેનો આકાર અનિયમિત શકે છે બરાબર ત્રીજું વનસ્પતિ કોષના મધ્ય ભાગમાં મોટી રજદાની આવેલી હોય છે જ્યારે પ્રાણી કોષમાં કાતો રજદાની નો અભાવ હોય અથવા તો હોય તો પણ એ અત્યંત નાની નાની જોવા મળે છે વનસ્પતિ કોષ એ વિવિધ પ્રકારના રંજક દ્રવ્ય ખાસ કરીને ધરાવે છે પ્રાણી કોષોમાં હરિતકણ હોતા નથી અને વનસ્પતિ કોષોમાં હોયનો અભાવ હોય છે જે પ્રાણી કોષમાં જોવા મળે છે બરાબર તો આમ આ બંને વચ્ચેનો તફાવત છે તે જોઈ શકાય છે તો મિત્રો આપણે અહીંયા આ કોષની રચનાને સમજ્યા હવે એમ થાય કે આ કોષો છે એ બધા શું કરશે તો કે કોઈ પણ મકાન હોય તો જેમ મકાન છે એ અલગ અલગ ઈટો એકઠી થઈ અને દિવાલ બનાવે છે આવી અલગ અલગ દીવાલ એકઠી થઈ અને રૂમ બનાવે છે ને અલગ અલગ રૂમ એકઠા થઈ અને મકાનનું નિર્માણ કરે છે તો આમ સજીવોમાં પણ જે કોષો છે એ કોષો એકઠા થઈ અને પેશી બનાવે છે

તો સમૂહ એટલે પેશી બરાબર તો નો સમૂહ તો છે જ કે ભાઈ સમૂહ એટલે પેશી તો બીજો સવાલ થાય કે શું ગમે એવા કોષનો સમૂહ તો કે ના આ કોષો છે એ સમાન રચના ધરાવતા અને સમાન ઉત્પત્તિ ધરાવતા હોવા જોઈએ એક તો એની રચના સમાન હોવી જોઈએ બીજું તેનું ઉત્પત્તિ સમાન હોવી જોઈએ અને ત્રીજું એના કાર્ય છે એ ચોક્કસ હોવા જોઈએ આમ સમાન રચના ધરાવતા સમાન ઉત્પત્તિ ધરાવતા ધરાવતા અને નિશ્ચિત કાર્ય કોષોનો સમૂહ એટલે પેશી સામાન્ય રીતે આવી પેશી છે એ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે બરાબર તો કઈ કઈ પેશી એક વનસ્પતિ પેશી અને બીજું પ્રાણી પેશી કારણ કે વનસ્પતિની રચના કરે વનસ્પતિ પેશી અને પ્રાણીઓની રચના કરે એ પ્રાણી પેશી તો આપણે સર્વપ્રથમ જોઈએ વનસ્પતિ પેશી તો આવી વનસ્પતિ પેશી જે છે એમાં અલગ અલગ પ્રકારની પેશીઓ આવેલી હોય છે પરંતુ એ કેવી રીતે ગોઠવાયેલી છે એના આધારે આવી વનસ્પતિ પેશીઓ બે પ્રકારની જોવા મળે છે એક વર્ધનશીલ પેશી બીજું સ્થાયી પેશી તેમાં વર્ધનશીલ પેશી કોને કહેવાય તો કે વનસ્પતિના નિશ્ચિત વિસ્તારો કેવા કે જે વિસ્તાર વૃદ્ધિ પામતા હોય સતત વિભાજન પામતા હોય આવા વિસ્તારમાં આવેલી પેશી તેને કહેવાય છે વર્ધનશીલ પેશી દાખલા તરીકે મૂળનો અગ્રભાગ મૂળાગ્ર અને પર્ણનો અગ્રભાગ સોરી પ્રકાંડનો જે સતત વિભાજન વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે તેનું વર્ધન કરવામાં ફાળો ભજવે છે આથી તેને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજી છે સ્થાયી પેશી વર્ધનશીલ પેશી સતત વિભાજન પામ વિભાજન પામ્યા બાદ જે કોષો બને પચાસ ટકા કોષો વિભાજન પામે અને પચાસ ટકા કોષો છે તે કઈક અલગ રચનામાં ફેરવાય કે જે વિભાજનનો ગુણધર્મ ગુમાવી દે તો જે વિભાજનનો ગુણધર્મ ગુમાવી દે આવી પેશી એટલે એમને કહે છે સ્થાયી પેશી તો સામાન્ય રીતે આ સ્થાયી પેશી એ અલગ અલગ પ્રકારની રચનાનું નિર્માણ કરતી હોય છે તો એક બે પ્રકારની સ્થાયી પેશી છે એક સરળ સ્થાયી પેશી અને બીજી જટિલ સ્થાયી પેશી હવે એમ થાય કે આ સરળ સ્થાયી પેશી શું છે અને જટિલ સ્થાયી પેશી શું છે તો નામ જ કહે છે કેવું તો કે ભાઈ સરળ સરળ એટલે કે એકદમ સામાન્ય એક જ પ્રકારના કોષો જ્યારે એકબીજા સાથે જોડાય અને આ સરળ સ્થાયી પેશી વનસ્પતિમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે એક મૃદુ તક પેશી બીજી સ્થૂલકોણક પેશી અને ત્રીજી છે દ્રઢોતક પેશી અને નામ નામના એના જે ગુણધર્મ છે એના આધારે નામ આપ્યા છે મૃદુ એટલે કે નરમ બરાબર તો મોટા ભાગના જે પ્રકારની રચના હોય છે પર્ણની રચનામાં હોય છે એમાં મોટા ભાગનો ભાગ જે છે એ આવા મૃદુ તકીય બનેલો જોવા મળે બીજું છે સ્થૂલ કોણ કે જેમાં જે કોષો હોય છે આ કોષો આવી રીતે માનો કે ગોઠવાયેલા હોય તો આ કોષો વચ્ચેની જે જગ્યા છે ત્યાં ચોક્કસ પ્રકારના ઘટક દ્રવ્યો છે તેનું સ્થુલન થયેલું હોય છે આપણે સરળ ભાષામાં કહીએ ગ્રીસ મૂકેલું હોય છે જેવી રીતે ગ્રીસ મૂકવાથી કોઈ પણ વસ્તુ છે સરળતાથી એકબીજા પર સરકી શકે એમ આવા કોષો વચ્ચે આવા ઘટકો હોવાથી એક કોષોને નમ્યતા જે છે જે તે અંગને નમ્યતા બક્ષવામાં મહત્વનો ફાળો ભજવે છે તો એ સ્થુલન પામેલી પેશી એટલે સ્થૂલ કોણક પેશી પરંતુ જો આ વધારે પડતું સ્થૂલન થઈ જાય તો પછી એક કોષો એકદમ સખત થઈ જાય છે અને એ સખત થઈ જાય એટલે કે દ્રઢ બની ગયા એટલે નામ આપવામાં આવ્યું દ્રઢોતકીય પેશી તો આવી ત્રણ પ્રકારની સરળ સ્થાયી પેશી છે તે જોવા મળે છે બરાબર તો પેલી મૃદુતકીય પેશી તો આ પેશી છે એ મૃદુ હોય છે મોટે ભાગે એ આધાર તરીકે કાર્ય કરતા કોષોના સ્તરનું નિર્માણ કરે છે બરાબર તે પ્રણ હોય પ્રકાંડ હોય કે મૂળ હોય મોટો ભાગ છે આવા મૃદુ પેશીનો બનેલો હોય છે પેશી તો વાત કરીએ કે એમાં વચ્ચે વચ્ચે આવેલું હોય છે હવે એ સ્થુલન જે છે એના કારણે શું થાય તો કે એકબીજા પર કોષો છે એ સરળતાથી બેન્ડિંગ કરી શકે વળાંક વળી શકે તો આમ આવા કોષો જે છે એ પેશી છે એ પરદંડમાં જોવા મળે છે એ પેશીમાં રહેલા કોષો જીવન લાંબા અને અનિયમિત આકારના હોય છે પણ જે એમની વચ્ચે જે સ્થુલન આવે છે એ સ્થુલનના કારણે તેમાં અવકાશ જોવા મળતો નથી આ મૃદુ પેશી હોય ને મિત્રો એ આમ ગોઠવાયેલી હોય ને એમની વચ્ચે અવકાશ હોય છે બરાબર તો આજે એમની વચ્ચે આ જે જગ્યા છે ને આ જગ્યા એમને આંતરકોષીય અવકાશ કહે છે

આ સ્થૂલ કોણક પેશી શું કામ કરે તો કે સ્થૂલ કોણક પેશી છે એ યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે કોષોને નમ્યતા બક્ષે છે આથી આપણે વનસ્પતિની ડાળી ખેંચીએ કે પર્ણ જે ખેંચીએ તો એ તૂટતું નથી પણ વળી જાય છે આ વળવાનું કારણ તેમાં રહેલી આ કોણક પેશી છે બરાબર મિત્રો તો એ સ્થૂલકોણક પેશી અને ત્રીજી જે છે એ છે દ્રઢક પેશી એકદમ દ્રઢ દ્રઢ મનોબળ હોવું જોઈએ મતલબ કે ફિક્સ આમ જ થવું જોઈએ તો આ પેશી છે છે શું કરશે તો કે ભાઈ એકદમ સખત હોવાથી વનસ્પતિને મજબૂતાઈ આપવામાં મહત્વનો ફાળો ભજવે છે હવે આ પેશીના કોષો મૃત કોષો હોય છે કેમ તો કે એમાં વચ્ચે રહેલું જે ઘટક છે એ લિગ્નિન સ્વરૂપે તેની દિવાલ બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે અને આ લિગ્નિનના કારણે તેની કોષ દિવાલ પ્રમાણમાં જાડી બની જાય છે અને એ કોષ દિવાલ જાડી બની જવાથી તેમની વચ્ચે અવકાશ જોવા મળતો નથી મિત્રો આવી પેશી આવી ષટકોણાકાર પ્રકારની વધારે જોવા મળે છે બરાબર આમની વચ્ચે ખાસ જે સ્થૂલન હોય છે આ લિગ્નિનના સ્થૂલનના કારણે તેમની દિવાલ એ મૃદુતકીય અને સ્થુલકોણકીય પેશીની સરખામણીમાં આવી આ છે તે તેમાં જોવા મળે છે અને એ કારણે આ પેશી પ્રમાણમાં સખત હોય છે અને વનસ્પતિને મજબૂતાઈ આપવામાં મહત્વનો ફાળો ભજવે છે આવી પેશી પ્રકાંડમાં વાહીપુલની નજીક આવેલી પર્ણશીરાઓમાં બીજ અને ફળમાં આવેલી કઠણ છાલની અંદર જોવા મળતી હોય છે બરાબર તો એ સ્થૂલકોણક પેશીની વાત થઈ તો આમ મૃદુ તકીય અને દ્રઢ તકીય પેશી સરળ પ્રકારની પેશી છે જ્યારે બીજી પેશી છે એ છે જટિલ પેશી નામ કેમ જટિલ આપ્યું તો કે એક કરતાં વધારે અલગ અલગ પ્રકારના કોષો એકઠા થઈને બનેલી પેશી એટલે નામ આપવામાં આવ્યું જટિલ સ્થાયી પેશ તો આવી પેશી

વહન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે એટલે એટલે કે ખોરાક આ શું છે વાહક તેનું વહન આમ આવા ખોરાકના વહનમાં તે મહત્વનો ફાળો ભજવતું જોવા મળે છે પેલા આપણે જલવાહક પેશી જોઈએ તો જલવાહક પેશી અહીંયા આપણે વાત કરીને કે ભાઈ આ પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી તો જલવાહક પેશી છે એમાં કયા કયા કોષો આવેલા હોય તો એક જલવાહિની બીજું જલવાહિની ત્રીજું જલવાહક મૃદુદકીય પ્રકારની પેશી અને ચોથું જલવાહક તંતુ તો આમ આવા અલગ અલગ ચાર પ્રકારના કોષો છે તે જોવા મળે છે બરાબર ને આ જલવાહિની અને જલવાહિની એ ખાસ કરીને આવી પેશીઓ જે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે જમીનમાંથી શોષાતું પાણી મૂળ દ્વારા શોષાય અને આવશે પ્રકાંડમાંથી પર્ણ તરફ જતું જોવા મળે છે બરાબર અને આવું પાણીનું વહન હંમેશા એક માર્ગીય જ હોય છે બરાબર ખોરાકનું અને ખનિજ દ્રવ્યનું વહન બે માર્ગે હોય એટલે અનુવાહક પેશી છે ને એ પર્ણ દ્વારા જે ખોરાક બનશે એ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બન્યો ત્યાં જરૂરિયાત ન હોય તો પ્રકાંડને આપે શાખાઓને આપે મૂળને આપે પણ જ્યારે પાનખરની ઋતુ હોય પર્ણો ખરી જાય તો એવા સમયે મૂળમાં જે ખોરાક સંગ્રહાયેલો છે ફરી પાછો ત્યાં શાખાઓ સુધી પણ પહોંચી જાય તો આમ આવી અનુવાહક પેશી એ દ્વિમાર્ગી વહન કરે છે જ્યારે જલવાહક પેશી એમાં પાણીનું વહન કેવું છે એક માર્ગીય જોવા મળે છે જે મૂળમાંથી લઈ અને પ્રણ સુધી થતું હોય છે તો આ જલવાહક મૃદુતક પેશી એ ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલી છે અને જલવાહક તંતુઓ એ આધાર આપવાનું કાર્ય કરતી જોવા મળે છે અનવાહક પેશી ખોરાકના વહન સાથે સંકળાયેલી જેમાં પણ અલગ અલગ કોષો આવેલા હોય ચાલની નલિકા સાથી કોષો અનવાહક મૃદુ તક અને અનવાહક તંતુઓ આવા અલગ અલગ ચાર પ્રકારના કોષો એકબીજા સાથે અનવાહક કરતા હોય છે હવે આ વહન કીધું એમ બંને દિશામાં કરતા જોવા મળે છે બરાબર તો આવી રીતે આ જટિલ સ્થાયી પેશીની વાત કરી હવે મિત્રો આપણે જોઈએ પ્રાણી પેશી તો આ જે પ્રાણી પેશી જે છે હવે પ્રાણીઓ એ અલગ અલગ પ્રકારના કાર્ય કરતા હોય છે આપણે બધા જાણીએ છીએ કે હલનચલન પ્રચલન આ બહુ જ મહત્વની બાબતો પ્રાણીઓમાં હોય છે તો હવે જે કોષોના સંકોચન અને કારણે શરીરમાં હલનચલન અનુભવી શકાય તેવા કોષના સમૂહથી પ્રાણી પેશીઓ બને છે તમે વિચારો કે જો આપણામાં આવી પેશી ન હોત તો આપણે હલન ચલન અનુભવી શકત નહીં બરાબર તો આમ આ પ્રાણીપેશી ખૂબ મહત્ત્વની છે એ મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે એક અધિચ્છદીય પેશી બીજી સંયોજક પેશી ત્રીજી સ્નાયુ પેશી અને ચોથી છે ચેતા પેશી બરાબર હરેકના નામ પ્રમાણે ગુણધર્મ છે અધિ એટલે કે ઉપર તરફ આચ્છાદન પામેલું એટલે કે આવરણ આવેલું તો શરીરના અલગ અલગ અંગોના ઉપરના કે સૌથી અંદરનું આવરણ તે બનાવતી પેશી એટલે અધિચ્છદીય પેશી સંયોજન કરવું એટલે જોડવું શરીરના અલગ અલગ ભાગોને એકબીજા સાથે જોડતી પેશી એટલે સંયોજક પેશી સ્નાયુઓ આપણા શરીરમાં જે આવેલા છે તેને બનાવતી પેશી એટલે સ્નાયુ પેશી જ્યારે મગજ અને કરોડરજ્જુ જે છે જેની બનેલી છે એ છે ચેતા પેશી તો આવી અલગ અલગ ચાર પ્રકારની પેશીઓ છે તે જોવા મળે છે તો તેને આપણે નિહાળીએ પહેલી અધિચ્છદીય પેશ તો આવી અધિચ્છદીય પેશ મેં કીધું એમ કે ઉપરનું આવરણ બનાવે હવે કોઈ પણ વસ્તુ હોય એમાં બે ભાગ હોય એક ઉપરની સપાટી અને એક નીચેની સપાટી તો આ બંને એમના ઉપરના આવરણ જ કહેવાય એક ઉપરની તરફનું એક અંદરની તરફનું છે તો સૌથી બહાર તરફનું આવરણ તો આમ આ પેશી શરીરના બહારના આવરણનું નિર્માણ અને શરીરના અંદરના અંગોના પોલાણને ઢાંકે છે દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ આ આપણું એક અન્ન નળી છે બરાબર તો હવે એ જે અન્ન નળી છે આ અન્ન નળીની રચનામાં આ બહારનું આવરણ થયું જ્યારે આ અંદરનો ભાગ થયો તો આ બહાર તરફથી અધિચ્છદી પેશી તરફથી અધિચ્છદીય પેશી તો આમ આપણે કહી શકીએ કે એ શરીરના બહારના અલગ અલગ આવરણનું નિર્માણ કરે અને અમુક અંગોના અંદરના આવરણનું પણ નિર્માણ કરતું હોય કે એમના પોલાણને ઢાંકવાનું કાર્ય છે તે કરતું જોવા મળે છે કઈ કઈ જગ્યાએ અધિચ્છદી પેશી આવેલી હોય તો કે ત્વચામાં આપણા શરીરની ત્વચા પછી મોંનું સ્તર અંદર તરફ મોઢાનું સ્તર અનનળી રુધિરવાહિનીનું સ્તર ફેફસાના વાયુકોષ્ઠ મૂત્રપિંડ નલિકા આ વગેરેમાં આવી અધિચ્છદીય પેશીઓ છે તે જોવા મળતી હોય છે આવી અધિચ્છદીય પેશીની કેવું રચના છે અને તેમના કાર્ય કેવા છે તેના આધારે મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે મુખ્યત્વે આ રચના પડેલા છે લાદી જેવી દેખાતી પેશી એટલે લાદી સમ અધિચ્છદીય પેશી ઘન જેવી દેખાતી એક ચોરસ સોરી સમઘન જેવી દેખાતી પેશી એટલે ઘનાકાર અધિચ્છદીય પેશી સ્તંભ જેવી પેશી દેખાય આવી થાંભલા જેવી પેશી દેખાય એટલે એને નામ આપવામાં આવ્યું સ્તંભાકાર અધિચ્છદીય પેશી અને જો આની ઉપર આવા પક્ષમલ રચના આવેલી હોય તેને પક્ષમલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે આમ આવી અલગ અલગ ચાર પ્રકારની અધિચ્છદીય પેશીઓ છે તે જોવા મળે છે હવે બીજી છે સંયોજક પેશી હવે નામ જ કહે છે સંયોજન કરવું એટલે કે જોડવું શરીરના અલગ અલગ અંગોને જોડતી પેશી એટલે સંયોજક પેશી તો સામાન્ય રીતે અહીંયા એકબીજા સાથે જોડવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે અને ખાસ કરીને એ આંતરકોષીય આધાર દ્રવ્ય જેવું એમાં ઘટક છે તે આવેલું હોય છે જે જેલી જેવું ઘટક હોય અને એ સતત ને સતત પરિવર્તનશીલ હોય છે તેની રચનામાં ફેરફાર થતો જોવા મળતો હોય છે બરાબર તો આમ આવી સંયોજક પેશી છે તે આવેલી હોય છે આવી સંયોજક પેશીનું એક ઉદાહરણ એટલે રુધિર આપણા શરીરમાં આવેલું રુધિર એ સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે પ્રવાહી સંયોજક પેશી કહે છે આવા રુધિરમાં મુખ્યત્વે બે ભાગ આવેલા હોય છે એક રુધિર રસ અને બીજું આવેલું હોય છે રુધિર કણો તો પહેલાં જોઈએ આપણે રુધિર રસ બરાબર કારણ કે મિત્રો આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ લોહી નીકળો આપણને પણ જો તમે ક્યારેક આ વસ્તુને જોઈ હોય ક્યાંક તમને વાગ્યું હોય એમાંથી થોડું લોહી નીકળે ને પછી ત્યાં એક સરસ મજાનું ભીંગડું હોય હવે એ ભીંગડામાં ક્યાંક તો તમે જો એમાંથી પીળાશ પડતા રંગનું પ્રવાહી બહાર નીકળતું હોય છે એ પીળાશ પડતા રંગનું પ્રવાહી એટલે રુધિર રસ બરાબર તો આ રુધિર રસ જે છે એમાં રુધિરમાં પ્રવાહી આંતરકોષીય દ્રવ્ય તરીકે હોય છે આ રુધિર રસ એ મુખ્ય ઘટક છે પ્રવાહી છે અને તેમાં લાલ રુધિર કોષો આરબીસી રેડ બ્લડ કોર્પસ્યુલ્સ શ્વેત રુધિરકોષો ડબ્લ્યુબીસી અને તેમાં ત્રાક કણો આવેલા હોય છે તો એ રુધિર કણો છે અને બાકીનો પ્રવાહી એ રુધિર રસ હોય છે એ રુધિર રસમાં પ્રોટીન વિવિધ પ્રકારના ક્ષાર અને અંતસ્ત્રાવો ધરાવતા હોય તો આમ આ રુધિર એ એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે તેના વિશે આપણે ડિટેલમાં જ્યારે આપણે રુધિરાભીષણ તંત્રનો અભ્યાસ કરીશું ત્યારે શીખવાના છીએ બરાબર આવી જ રીતે અસ્થિ તો અસ્થિ એટલે કે આપણા હાડકાઓ તો સામાન્ય રીતે એ પણ એક પ્રકારની સંયોજક પેશી છે આપણા શરીરના મુખ્ય અંગોને આધાર અને આકાર આપવાનું કામ આ અસ્થિ કર્યું તમે એક ઇમેજિન કરો કે આપણા શરીરમાં હાડકા ન હોત તો શું થાય હે એક જેલી જેવો દડો બની ગયા હોત જે બાજુ ખેંચો એ બાજુ આપણો આકાર ચેન્જ થઈ શકતો હોત તો આમ શરીરના અંગોને આધાર અને આકાર આપવા સાથે સંકળાયેલી છે અને આ પેશી મજબૂત અને કઠણ હોય છે તો આ અસ્થિ એ અસ્થિ કોષો ધરાવે છે અને ખાસ કરીને આવા અસ્થિની રચનામાં કેલ્શિયમ અને ફોસ્ફરસના ક્ષાર છે તે જોવા મળતા હોય છે તો એ અસ્થિ પણ એક પ્રકારની સંયોજક પેશી છે અને આ અસ્થિ એકબીજા સાથે જે જોડાય છે તેને અસ્થિબંધ સ્નાયુ તરીકે ઓળખવામાં આવતું હોય છે આમ આ અસ્થિ પણ આપણા શરીરને જોડવાના કાર્ય સાથે સંકળાયેલી છે ત્યારબાદ ત્રીજું છે કાસ્થિ દાખલા તરીકે આપણે નાકની ટોચ આ કાનની પટ્ટી તો આ જે બધી બધી રચનાઓ રચનાઓ છે એ એમાં ન હોય પરંતુ હાડકા ન હોવા છતાં એ હાડકા જેવી થોડી સખત દેખાવાનો પ્રયત્ન કરે છે બરાબર તો એ કાસ્તી જેને કાટીલેજ તરીકે ઓળખવામાં આવતા હોય છે સામાન્ય રીતે આ કાસ્તી પણ એક પ્રકારની સંયોજક પેશી છે તેમના રહેલું જે પ્રવાહી હોય જેને આપણે આધારક દ્રવ્ય કહીએ છીએ તેમાં પ્રોટીન અને શર્કરા વિશેષ પ્રમાણમાં આવેલા હોય છે આ કાશ્થી શું કરે તો કે એક તો આપણા પલ્લવ છે નાકની ટોચ આવા બધા ભાગો તો બનાવે છે પરંતુ આપણે જ્યાં હલનચલન કરે છે વળાંક વળીએ છીએ વાંકા વળીએ છીએ ત્યારે આપણા જે મણકા હોય છે કશરૂકાજીને આપણે કહીએ છીએ એ કશરૂકાની વચ્ચે ગાદી આવેલી એ ગાદી પણ આવી કાસ્થિની જ બનેલી હોય છે જે અસ્થિના સાંધાને લિસ્સા બનાવે છે કે જેથી કરીને આપણે હલ આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે હાડકાં એકબીજા સાથે ઘસાય નહીં બરાબર તો આવી કાસ્થી કાન ગળું નાક શ્વાસનળી વગેરેની રચનામાં છે તે જોવા મળે અહીં આપણી જે શ્વાસનળી છે માં સી આકારની કડી આવેલી હોય છે એ પણ શ્વાસ સંકોચન બહુ ન પામે કે બહુ ફૂલી ન જાય એ કાર્ય સાથે સંકળાયેલી હોય છે બરાબર તો એ કાસ્થીની વાત છે હવે એક છે તંતુ ઘટક પેશી નામ જ કહે છે એમાં બે વસ્તુ આવેલા છે એક તંતુઓ આવેલા છે અને બીજા ઘટકો એટલે કોષો આવેલા છે તો આમ તંતુઓ અને કોષોથી બનેલી પેશી એટલે નામ આપવામાં આવ્યું એને તંતુ ઘટક પેશી બરાબર તો આ તંતુ ઘટક પેશી એક પ્રકારની સંયોજક જ રચના છે અને એ અંગો વચ્ચેની જગ્યાને ભરે છે અલગ અલગ અંગો વચ્ચે જે જગ્યા હોય એ પોલાણ ભરવાનું કામ આવ તંતુ ઘટક પેશી કરતી હોય છે અને એમને આધાર આપવાના કાર્ય સાથે પણ સંકળાયેલી છે એ સિવાય એ કોષોના શરીરમાં જે પેશી આવેલી હોય એના સમારકામમાં પણ મદદ કરતી હોય છે બરાબર તો આવી પેશી ક્યાં ક્યાં આવેલી હોય તો કે તંતુ ઘટક પેશી ત્વચા સ્નાયુ પેશી વચ્ચે રુધિરવાહિનીની ચારે તરફ અને અસ્થિ મજામાં આવેલી જોવા મળે છે બરાબર તો અલગ અલગ સ્થાને આવી સ્નાયુ પેશી એ ખાસ કરીને લાંબા કોષોની બનેલી હોય છે અને શરીરના હલન ચલન પ્રચલનમાં એ ખૂબ એટલે ખૂબ મદદ કરવામાં ફાળો ભજવતી જોવા મળે છે બરાબર તો આવા સ્નાયુઓથી બનેલું આખું તંત્ર જેને સ્નાયુ તંત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે હવે આ જે સ્નાયુઓ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે એક આપણી ઈચ્છા મુજબ હલન ચલન દાખલા તરીકે અત્યારે હું ધારું ત્યારે મારો હાથ હલાવી શકું છું તો એ મારી ઈચ્છા મુજબ ચાલે તો એને ઈચ્છાવર્તી તંત્ર કહેવાય પરંતુ કેટલાક એવા હોય છે કે આપણી ઈચ્છા ન હોય ને તોય ચાલતા હોય અને આપણી ઈચ્છા હોય કે ચાલે ત્યારે ન ચાલે આવું પણ બને દાખલા તરીકે આપણે વાત કરીએ તમે ખોરાક છે એક સફરજન છે તમે ખાધો એ સફરજન છે મુખ ગુહા દ્વારા અન્નળીમાં અને જઠ્ઠરમાં પહોંચી ગયું હવે તમે એમ કહો કે ભાઈ ચાલો જઠ્ઠર સફરજનનું પાચન તારે કરવાનું નથી તો શું પાચન નહીં થાય થશે જ કેમ કે આપણી ઈચ્છા નથી છતાં એ કામ કરે છે તો એ અનિચ્છાવર્તી પેશીઓ છે એમાં કાર્ય કરતી હોય તો એ સ્નાયુઓ અનિચ્છાવર્તી સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે તો આમ પ્રાણી શરીર એમાં જે સ્નાયુઓ પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરી શકે તેવા સ્નાયુઓને કહેવાય ઐચ્છિક સ્નાયુઓ અને એ ઐચ્છિક સ્નાયુઓથી બનતી પેશી એટલે ઐચ્છિક સ્નાયુ પેશી જેને ઇંગ્લિશમાં વોલન્ટરી મસલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે મોટાભાગે આપણા જે કંકાલ છે અસ્થિઓ છે એની સાથે આવા સ્નાયુઓ જોડાયેલા છે અને એના કારણે આપણા કંકાલ આપણી ઈચ્છા મુજબ આપણે હલનચલન પ્રચલન કરાવી શકીએ છીએ તો આથી આને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે બરાબર હવે આ સિવાય જે બીજી જે છે તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ આ રેખિત સ્નાયુ પેશી જે જે હાથ અને પગ કંકાલ છે એમની સાથે સંકળાયેલી છે બીજી છે સરળ સ્નાયુ પેશી જે અનિચ્છા પેશી છે આપડી ઈચ્છા ન હોય તોય હલનચલન થાય દાખલા તરીકે આંખની ની કીંકી હવે કોઈ કેમ કે મારે કલાક સુધી આંખ આમ રાખવીશ પોસિબલ બને નહીં કેમ તો કે આંખની કીકી ઓટોમેટિક છે તે પોતાની રીતે હલનચલન કરશે આપણી ઈચ્છા નથી છતાં હલનચલન કરેલી ને અનિચ્છાવર્તી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે જે સરળ સ્નાયુ તરીકે પણ ઓળખાય છે બરાબર તો આંખની કીકી મૂત્રવાહિનીમાં આ પેશી છે તે જોવા મળે ને ત્રીજી હૃદયની રચના કરતી પેશી એટલે રૃદ્ધ સ્નાયુ પેશી તો આમ આ રૂદ્ધ સ્નાયુ પેશી આપણા હૃદયમાં આવેલી હોય છે જે પણ અનિચ્છાવર્તી છે આપણી ઈચ્છા મુજબ એ હૃદય નથી ધડકતું એની ઈચ્છા હોય એ મુજબ એ કામ ચેતા પેશી તો ચેતાપેશી જે મગજ અને કરોડરજ્જુની રચનામાં આવેલી હોય છે અને આ ચેતા પેશીમાં આવેલી રચના જેને ચેતા કોષ તરીકે ઓળખવામાં આવે છે હવે એક શું કામ કરે તો કે ચેતા પેશી છે એ કોઈ પણ પ્રકારની સંવેદના હોય તેમને પ્રાપ્ત કરી ઈચ્છા અનુસાર સ્નાયુઓના હલનચલનમાં મદદ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે દાખલા તરીકે કોઈ ગરમ વસ્તુને આપણે અડકિત્રત હાથ લઈ લઈએ છીએ કેમ ત્યારે આપણી આ ચેતાપેશી કહે છે કે હાથ લઈ લે ગરમ લાગશે બરાબર તો આમ આવી આપણી ઐચ્છિક સ્નાયુઓ કે અનૈચ્છિક સ્નાયુઓ છે ને ક્યાંક ને ક્યાંક એ અડકત રીતે મેસેજ આપે છે અને એમ એ આ હલનચલનમાં મદદ કરવામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે તે મગજ અને કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળતી હોય છે સામાન્ય રીતે ચેતાકોષ અને ચેતાતંતુઓમાં આવેલા કોષ રસનું મુખ્ય કાર્ય સંવેદના ગ્રહણ કરવાનું અને સંવેદનાનું વહન કરવાનું છે આપણને કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને ત્યાં સ્પર્શ કરીએ કોઈ પણ ઠંડી હોય ગરમી હોય તો આ પણ વસ્તુ છે એ ભૌતિક સ્વરૂપે સ્વરૂપે આપણા શરીરને જે અસર કરે તો એને સંવેદના મળી કહેવાય એ વસ્તુ પછી આપણા શરીરના અલગ અલગ ભાગોમાં પહોંચી જતી હોય છે એ સંવેદનાનું વહન થયું કહેવાય તો આમ સંવેદના ગ્રહણ કરવાનું અને સંવેદનાના વહનના કાર્યમાં આ ચેતાપેશી મહત્વનો ફાળો ભજવતી હોય છે તો મિત્રો ખાસ કરીને આપણે અહીંયા આઈસીએસમાં આવા ઘણા બધા ભાગો વિશે અભ્યાસ કરવાના છે એ પૈકી આજે આપણે અહીંયા પ્રથમ ભાગ છે તેને પૂર્ણ કરીએ છીએ તો આવા પેશીમાં સતતને સતત આપ અન્ય મુદ્દાઓ પણ ભણતા રહેશો સો મિત્રો કીપ લર્નિંગ કીપ એડ્યુકેટિંગ બિકોઝ ઓલ વી નો દેટ એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ